સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં એક પરિવારની બે બહેનો દીક્ષા લેશે. 30 માર્ચના દિવસે દીક્ષા લેશે અને પૂજા ધોરણ 7માં અભ્યાસ કરે છે, તો દ્રષ્ટિ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ છે. પરિવારમાં માસી, કાકા અને બે ફોઈએ પણ દીક્ષા લીધેલી છે. પરિવારમાં અત્યાર સુધીમાં કુલ 7 લોકો દીક્ષા લઈ ચૂક્યા છે. માફ કરશો, પૂજા ધોરણ 7 સુધીનો અભ્યાસ કરેલ છે, જ્યારે દ્રષ્ટિએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં એક પરિવારની બે બહેનો દીક્ષા લેશે. તો આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ. જી કીર્તેશ, સુરત જે દીક્ષા નગરી તરીકે ઓળખાય છે, વધુ બે બહેનો દીક્ષા લેવા જઈ રહી છે, શું વધુ માહિતી મળી રહી છે? ચોક્કસ, સુરતના કાપડ વ્યવસાય સાથે જોડાયેલા એક જ પરિવારના 7 લોકોએ દીક્ષા લઈ ચૂક્યા છે, જ્યારે તેની પ્રેરણા લઈ અને સુરતના એક જ પરિવારની બે સગી બહેનો છે પૂજા અને દ્રષ્ટિ. આ બંને બહેનો આગામી માર્ચની 30 તારીખે સુરત ખાતે તેમનો દીક્ષા સમારંભ થવાનો છે. કહી શકાય કે જૈન સમાજમાં દીક્ષાનું જે રીતે ચલન ચાલી રહ્યું છે તેને લઈને વધુ બે બહેનો છે. આપણી જોડે પરિવાર જોડાયું છે. આપણે વાત કરીએ, પૂજા દીક્ષાનું આયોજન કર્યું છે, 7 ધોરણ સુધી અભ્યાસ છે, શું કહેશો? એટલે બધા એમ કહે છે કે છે ને, હજી તું ખાલી 7th જ ભણી છે, મતલબ તારી સિસ્ટરે કમસે કમ 10th તો કર્યું છે, તો તારે કમસે કમ 10th કહી તો દીક્ષા લેવી હતી, આવી રીતે 7th દીક્ષા ના લેવાય. મતલબ હજી તું નાની છે, હજી મેચ્યોર નથી, હજી તો બાલબુદ્ધિ છે, તું તો હમણાં દીક્ષા લઈ લેશે. તો બધા એમ, મતલબ બધા એમ કહે છે કે તું દ્રષ્ટિ થાય છે ને એટલે દુપરી એના પાછળ પાછળ જતી રહે છે, પણ એવું નથી. મેં 1 યર મારા સાહેબ પાસે ટ્રેનિંગ લીધી છે, એમની પાસે બધું શીખ્યું છે, સંસાર કેવો છે એ મને ખબર પડી ગઈ છે, અને સંયમ લેવા જેવું છે એટલે જ હું લઉં છું. અને 7 પછી મેં ડિસાઈડ કરી દીધેલું કે હું મારા સાહેબ પાસે ગઈ અને મતલબ મારા સાહેબ મને સમજાવ્યું કે આવું બધું હોય દીક્ષામાં, અને સંસારમાં કોઈ સાર નથી, બધું અસાર છે, બધું સુખ દેખાય છે તમને ખાલી, પણ બધું ભૌતિક સુખ છે, કંઈ પણ આપણને આગળ ફ્યુચરમાં કામ નથી આવવાનું. તો અગર તમારે ખુદના આત્મા માટે કરવું હોય તમારે દીક્ષા લેવી પડશે. ચોક્કસ, દ્રષ્ટિ પણ આપણી સાથે જ, આપણે એની જોડે વાત કરીએ. દ્રષ્ટિ, પરિવારના 7 લોકો દીક્ષા લઈ ચૂક્યા છે, એની પ્રેરણા ખરી? હા, ઓબ્વિયસલી હું નાની હતી ને ત્યારથી એમની પાસે રહેવા જતી જ હતી, સો એમનો સપોર્ટ તો ફૂલ હતો. એમને હર વખતે અમને લોકોને છે ને આગળ વધારવાનું કીધું જ છે કે છે ને આ વસ્તુ એકદમ જ બેસ્ટ છે, આ લેવા જેવું જ છે, અને એ લોકો હર વખતે અમને લોકોને આ વસ્તુ કરવા માટે ઇન્સ્પાયર કર્યું જ છે. સો ધે આર ધ બિગેસ્ટ ઇન્સ્પિરેશન ઇન અવર લાઈફ. ચોક્કસ, એમના પિતા આપણી સાથે જ, આપણે એમની જોડે જ વાત કરીએ. પરિવારના 7 લોકો દીક્ષા લઈ ચૂક્યા છે, તમારી બે દીકરી દીક્ષા લેવા જઈ રહી છે, શું કહેશો પિતા તરીકે? પિતા તરીકે તો એટલું જ કહીશ કે જો એક વાતની ખુશી પણ છે કે દીક્ષા લઈ રહી છે અને આપણે છોડી રહ્યા છે, આપણને એની ગમ પણ છે, પણ આખિર તો જે પુત્રીની ખુશીમાં જ અમારી સુખી હોય, પ્રાઉડ અમને એનું ફીલ છે જ કે બહુ સારું છે અમારા માટે એ વસ્તુ. પરિવારના કેટલા લોકો દીક્ષા લઈ ચૂક્યા છે અત્યાર સુધી? અમારા પરિવારમાં કુલ્લે 7 લોકો અને મારી વાઇફની બહેન મળીને કુલ્લે 8 લોકો અમારા પરિવારમાં દીક્ષા લઈ ચૂક્યા છે. ચોક્કસ, માતા છે, આપણે માતા જોડે વાત કરીએ, કારણ કે બાળકો સૌથી વધારે પ્રિય માતાને હોતા હોય છે. તો માતા, એક માતા તરીકે શું કહેશો, કારણ કે પરિવારના 7 સભ્યો લઈ ચૂક્યા છે, બે દીકરીઓ એક સાથે દીક્ષા લઈ રહી છે, માતા તરીકે કદાચ જૈન સમાજ જોડે જોડાયા છો, ખુશી હશે, પણ એક માતા તરીકે શું કહેશો? માતા તરીકે એટલું કહીશ કે દીકરીએ મારા ઘરે જન્મ લીધો ને એટલે મને લાગે કે જાણે મારી સ્ત્રીપણાનું નવું અવતાર મેં દીકરીઓમાંથી ફરીથી માણ્યું હોય, મારું નાનપણ ફરીથી મેં મારી દીકરીઓમાંથી જોઈને એમને મેં ઉછેરી એ રીતે. અને ખરેખર કહું તો બાળપણથી જે મારા પણ જે સપના હતા કે હું પણ કદાચ આ સંયમના માર્ગે જાઉં એમ, પણ હું લઈ નહીં શકી અમુક કારણોના હિસાબથી, પણ મારા જે નાનપણના જે સપનાઓ હતા એ મારી દીકરીઓ આજે મારા સ્ત્રીપણાનો અવતાર એને પણ જેવી રીતે લીધો છે મારી જેમ, એ કરીને પૂરા કરી રહી છે, એટલે મને ઓબ્વિયસલી બહુ ખુશી તો છે જ. ચોક્કસપણે આગામી 30 માર્ચે આ બંને બહેનો 13 માર્ચે આ બંને બહેનો દીક્ષા લેવાના છે સુરતમાં. જોકે પરિવારના 7 સભ્યોએ દીક્ષા લીધી છે અને પોતાના ગુરુ મહંતના આશીર્વાદ અને તેમના એમના નેજા હેઠળ આગામી દીક્ષા લેશે. પણ જે રીતે બે બહેનો દીક્ષા લઈ રહી છે એટલે કહી શકાય કે જૈન સમાજમાં આગામી દિવસોમાં દીક્ષાઓ સુરતમાં સૌથી વધુ લેવાય તેવી શક્યતાઓ છે. જી કીર્તેશ, આભાર આપનો તમામ માહિતી માટે. તો સુરતમાં વધુ બે બહેનો દીક્ષા તરફ જઈ રહી છે, 13 માર્ચે આ બંને બહેનો દીક્ષા લેશે. તો આ પરિવારમાં કુલ 7 લોકો અત્યાર સુધી દીક્ષા લઈ ચૂક્યા છે, ત્યારે આ બહેનો પણ દીક્ષા લેવા જઈ રહી છે, જેમાં એક 7 ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે, જ્યારે દ્રષ્ટિએ 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.